साबरकांठा जिलाना प्रांतिस्थित तालुकामां वृक्ष छेदनની प्रवृत्તિઓને હાલ ભારે માજા મૂકી છે અને લીલાછમ તથા ઘટાદાર વૃક્ષોનું નીલકંઠ નીકળી રહ્યું છે અને લાકડાખાવ કોન્ટ્રાક્ટરો તગડી કમાણી કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર ઘટનાને જાણતા હોવા છતાં વન વિભાગના અધિકારી સબ સલામતનું ગાણું ગાઈ રહ્યા છે। પિલુંદ્રા સાંપલ રોડ ઉપર રોડની સાઈડમાં આવેલ અડુશાના વૃક્ષોનું છેદન થોડા દહાડે બિંદાસપણે ચાલી રહ્યું હતું તો પ્રાંતિજ સહિત તાલુકામાં આવેલ આંબા લીમડો મહુડા અડુશા જાંબુ જેવા અનેક ઘટાદર અને ફળ આપનાર લીલાછમ વૃક્ષોનું વન વિભાગની નાક નીચે મોટા પાયે બે રોકટોકપણે નિકંદન થઈ રહ્યું છે। પ્રાંતિજના પિલુંદ્રા સાંપલ રોડ ઉપર ધોળે દાડે વૃક્ષ છેદન પ્રવૃત્તિ તો પ્રાંતિજ સહિત તાલુકામાં અનેક ઠેકાણે ખેતરોમાં આંબાવાડી આવી હતી પરંતુ આજે એકલ દોકલ આંબાવાડી અથવા તો આંબા જોવા મળે છે તો અનેક જગ્યાએ બ્લોક સર્વે નંબરોમાં બોલતા વિવિધ વૃક્ષો હાલ હયાત નથી અને મોટા ભાગના ખેતરોમાંથી પણ વૃક્ષો ગાયબ થઈ રહ્યા છે અને લાકડાખાવ કોન્ટ્રાક્ટરો પર્યાવરણ બચાવો વૃક્ષો વાવો જેવા કાર્યક્રમોની ખુલ્લેઆમ ધજિયા ઉડાવી રહ્યા છે। પ્રાંતિજ સહિત તાલુકામાં વૃક્ષ છેદન પ્રવૃત્તિ બે રોકટોક ફૂલી ફાલી તંત્ર બધું જાણતું હોવા છતાંય પક્તાની લાયમાં આંખ આડા કાન અને તમામ કટિંગ થયેલા માલ મિલોમાં મોકલી રહ્યા છે ત્યારે પ્રાંતિજ વન વિભાગ અધિકારી હાલ તો સબ સલામતના દાવા કરી રહ્યા છે ત્યારે આમને આમ વૃક્ષ છેદન પ્રવૃત્તિઓ ચાલશે તો આગામી સમયમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। વન વિભાગની નાક નીચે મોટા પાયે બે રોકટોક પણ નિકંદન થઈ રહ્યું છે। કોન્ટ્રાક્ટરો વૃક્ષો વાવો જેવા કાર્યક્રમોની ખુલ્લેઆમ ધજિયા ઉડાવી રહ્યા છે ત્યારે તંત્ર હાલ તો એકબીજાને ખો આપી રહ્યા છે જેથી વૃક્ષ પ્રેમી લોકો દ્વારા સત્વરે આ સમગ્ર મામલે કાયદાકીય પગલા ભરે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે। એપ્રોચ રોડ ઉપર રાત્રિના સમય લાકડા ભરેલા ટ્રેક્ટરોના આંટા ફેરા ઉઠવા પામી છે। રિપોર્ટર ઉમંગ રાવલ, જડેશ ટીવી, પ્રાંતિજ।